હાય ગાઈસ, હું તમને આજે ખરીદનારના ચોપડામાં વેચનાર ખાતું કઈ રીતે બને તે ભણાવવા જઈ રહ્યો છું. તો જુઓ, આ વ્યાજની ગણતરી દર્શાવતું કોષ્ટક છે. પહેલેથી વ્યાજ ગણ્યો જ છે. ઓકે, હવે આપણે વેચનાર ખાતું ખરીદનારના ચોપડામાં કઈ રીતે બને છે તો તમારે એમાં ફક્ત યાદ રાખવાનું, વેચનાર ખાતામાં મિલકત, વ્યાજ અને હપ્તો. કેમ કે વેચનારને આપણે હપ્તા ચૂકવવાના થાય, એટલે કે પહેલો હપ્તો 10,000 ચૂકવવાનો છે, બીજો 9,000, ત્રીજો 8,000, ચોથો 6,930. ઓકે, એમ તો ટોટલ 3 હપ્તા છે. પહેલું ડાઉન પેમેન્ટ છે. હવે હપ્તામાં વ્યાજ પણ સમાયેલું છે. ડાઉન પેમેન્ટમાં વ્યાજ નથી, પણ 9,000માં 2,000 વ્યાજ છે અને બાકીની રકમ કોની છે? મિલકતની છે, એટલે કે 7,000. 8,000માં 1,300 વ્યાજ છે અને બાકીની 6,700 મિલકતની રકમ છે. તેવી રીતે 6,930માં 630 વ્યાજ છે અને બાકીની મિલકતની રકમ કેટલી છે? 6,300. એટલે વેચનારના ખાતામાં ટૂંકમાં તમારે ફક્ત હપ્તા યાદ રાખવાના અને હપ્તામાં બે રકમ સમાયેલી છે, મિલકત અને વ્યાજ. ઠીક છે. હવે આપણે ખરીદનારના ચોપડામાં વેચનાર ખાતું બનાવીએ છીએ, પણ ખરીદનારના ચોપડામાં બનાવીએ છીએ તો ખરીદનાર શું કરે? પૈસા ચૂકવે એટલે રોકડ જાય. જેવી રીતના કે 10,000 ચૂકવે તો 10,000 શું છે? ડાઉન પેમેન્ટ છે, એટલે તાત્કાલિક ચૂકવે એટલે જ્યારે ખરીદી કરી ત્યારે જ ચૂકવેલા છે. એટલે રોકડા ચૂકવે છે એટલે રોકડ જાય છે, તો રોકડને જમા કરીશું. તો ઉધાર કોને કરીશું? આજે 10,000 રોકડા જાય છે, હપ્તો જાય ને, એટલે 10,000 ગયા. કોના ગયા? તો મિલકતના. તો મિલકત ખાતે ઉધાર, એટલે જે પણ મિલકત હોય, યંત્ર હોય, મોટર કાર હોય. ઠીક છે. એટલે મિલકત ખાતે ઉધાર, તે રોકડ ખાતે 10,000. મિલકતને આપણે અહીં યંત્ર ગણી લઈએ. ઠીક છે. તો વેચનારની આમદન શું થાય? ખરીદનાર શું આમદન કરે? કે યંત્ર ખાતે ઉધાર 10,000, તે રોકડ ખાતે 10,000. ઠીક છે. ઓકે, તો તમારે ટૂંકમાં એટલું યાદ રાખવાનું, રોકડ જમા થાય ને યંત્ર શું થયું? ઉધાર. ઠીક છે. ઓકે, તો યંત્ર ઉધાર થયું કોના ખાતામાં? વેચનારના ખાતામાં. ઠીક છે. તો તમારે ટૂંકમાં આ બધી રકમ ઉધાર બાજુ લખવાની. કઈ બાજુ લખવાની? ઉધાર બાજુ. કેમ કે પૈસા બધા કોને ચૂકવવાના છે? આપણે વેચનારને. તો વેચનારના ખાતામાં બધી હપ્તાની બધી રકમ ઉધાર બાજુ ને વ્યાજ અને કોના ચૂકવે છે? આપણે વ્યાજ અને મિલકતના. તો વ્યાજ અને મિલકત જમા બાજુ. ઠીક છે. તો પહેલાં તો ડાયરેક્ટ રોકડા ચૂકવીએ છીએ આપણે, એટલે રોકડ ખાતે લખીશું ઉધાર બાજુ. તો કઈ તારીખ છે? 1/4/14 દે આપણે રોકડ ખાતે, કેમ કે રોકડા ચૂકવ્યા છે કેટલા? 10,000. હવે આ જે રોકડા 10,000 તે ચૂકવ્યા છે આપણે, કોના ચૂકવ્યા છે? તો મિલકતના. મિલકત એટલે આપણે અહીં યંત્ર ગણીએ. તો યંત્ર જમા બાજુ, યંત્ર ખાતે કઈ તારીખે ચૂકવેલા છે? 1/4/14 કેટલા? 10,000. હવે વર્ષ પૂરું થયું નથી. ઠીક છે. પછી કેટલા ચૂકવેલા છે? 31/3/15 9,000 ચૂકવેલા છે. તો રોકડા જ ચૂકવેલા છે. ઠીક છે. કે હપ્તો ચૂકવાનો થાય એટલે રોકડા જ આપવાના આપણે. તો કોના આપવાના? મિલકતના અને વ્યાજના. ઠીક છે. તો કઈ તારીખે આપવાના? 31/3/15 કોના ખાતે? એ પણ રોકડ ખાતે. કેટલા ચૂકવાના? 9,000. પણ 9,000 જે ચૂકવેલા છે એમાં બે રકમ સમાવેશ છે, વ્યાજના 2,000 છે અને મિલકતના 7,000 છે. તો જમા બાજુ આપણે એ જ તારીખ લખીશું, 31/3/15 યંત્ર ખાતે 7,000 ને વ્યાજ ખાતે 2,000. ઠીક છે. તો આપણો આ ક્લોઝ થાય છે, કેમ કે વર્ષ પૂરું થાય તો ક્લોઝ. ઓકે ઓકે, આની તારીખ બી સેમ જ છે, 31/3/15. તો 9, 10 ને 9, 19. સોરી,
ओके 19,000 अहीं पण केटला आवशे 19,000 ठीक छे। चलो हवे वर्ष पूरो थई गयो, वर्ष बीजो वर्ष 31,300 हप्तो केटलो आपवानो छे वेचनारने 8,000 तो टोटल 8,000 रोकड़ खाते जशे क्यारे 31,300 रोकड़ खाते 8,000। ये 8,000 में 2 रकमनो समावेश छे हप्ता में 1,300 व्याज अने 6,700 मिलकत। तो जवाब आज तारीख 31,300 यंत्र खाते 6,700 31,300 व्याज खाते केटला आपवाना छे 1,300। तो वर्ष पूरु थयु, आने भी क्लॉज करिए तो क्लॉज थशे 8,000 थी। ओके चलो छेल्लो वर्ष तो 31,370 है, हप्तो केटलो आप्यो आपणे वेचनारने 6,930 એટલે રોકડ ગયા કેટલા 6,930 31,370 રોકડ ખાતે 6,930 તો એમાં 2 રકમ છે કઈ કઈ 630 વ્યાજ છે અને મિલકત પેટે 6,300 તો 31,370 યંત્રના આપેલા છે આપણે યંત્રના 6,300 ને 31,370 વ્યાજના આપ્યા છે 630 એટલે આપણ ક્લોઝ કેટલાથી 6,930 તો આ છે તમારું વેચનાર ખાતું। તો આ રીતે વેચનાર ખાતું બનશે ઠીક છે। ઓકે ઓકે ચાલો વ્યાજ ખાતું બી હું તમને આમાં જ બતાવી દઉં ઠીક છે। તો બીજું વ્યાજ ખાતું, ચાલો તો વ્યાજ ખાતું જુઓ તો ખરીદનારને ચોપડે વ્યાજ ખાતું। હવે ખરીદનાર માટે વ્યાજ શું છે, નુકસાન છે ઠીક છે। તો નુકસાન હંમેશા ઉધાર થાય તો વ્યાજની ઉધાર બાજુએ તો પહેલું વ્યાજ કેટલું છે તો 2,000 કઈ તારીખે છે 31,315 તો 31,315 વ્યાજ કોને આપવાનું છે આપણે પહેલાં તો વેચનારને, તો વ્યાજ આપણું નુકસાન છે ઓકે એટલે એની ઉધાર બાકી બાજુ આવશે। તો કોને આપવાનું છે વેચનારને, એટલે વેચનારનું નામ વેચનાર ખાતે કેટલા 2,000। હવે વ્યાજ નુકસાન છે એમ બી આપણે વેચનારના ખાતામાં જમા બાજુ લખ્યું તો વ્યાજના ખાતામાં ઉધાર બાજુ। હવે વ્યાજ નુકસાન છે, નુકસાન હંમેશા નફા નુકસાનમાં ઉધાર બાજુ જાય એટલે કે નફા નુકસાન શું થાય ઉધાર, તો વ્યાજ શું થશે જમા। તો જમા બાજુ તમારે 31,315 કોના ખાતે, નફા નુકસાન ખાતે કેટલા 2,000। એટલે કે તમે ખરીદનારને ચોપડે જો વ્યાજ ખાતું બનાવતા હો તો ઉધાર બાજુ તમારે વેચનાર ખાતે લખવાનું અને જમા બાજુ નફા નુકસાન ખાતે લખવાનું ઠીક છે। ચાલ બીજું વ્યાજ 1,300 છે 31,316 ઓકે તો પહેલું વર્ષ પૂરું થઈ ગયું એને આપણે ક્લોઝ કરી દઈએ 2,000। ચાલો બીજું વર્ષ ક્લોઝ થાય 31,316 કોના ખાતે લખવાનું હંમેશા, વેચનાર ખાતે। તો બીજું વ્યાજ કેટલું છે 1,300, ક્યાં જશે નફા નુકસાન ખાતામાં એટલે જમા બાજુ નફા નુકસાન ખાતે 1,300 ઠીક છે। તો આ બી ક્લોઝ 1,300 ચાલો
बीजू वर्ष 31/3/17 કેટલું વ્યાજ છે ટોટલ 630 વેચનાર ખાતે. તો વેચનાર ખાતે 630 ને છેલ્લે કાં જાય નફા નુકસાનમાં, એટલે જમા બાજુ નફા નુકસાન ખાતે 630. તો આ વ્યાજ ખાતું બી ક્લોઝ. ઠીક છે. તો વેચનાર ખરીદનારના ખાતામાં ઉધાર બાજુ વેચનાર ખાતે લખી દેવાનું, જમા બાજુ નફા નુકસાન ખાતે. જો વેચનારના ખાતામાં હોય તો ઊંધું કરી દેવાનું, ઊંધું એટલે આ બાજુ નફા નુકસાન ને આ બાજુ ખરીદનાર. ઠીક છે. ચાલો તો મળીએ. બાય. ઓકે. ગુડ બાય.